આજથી ગણેશ મહોત્સવનો શુભારંભ થયો છે. કોરોના મહામારીને લીધે આ વખતે લોકોએ ઘરે ઘરે સરકારની ગાઈડલાઈન મુજબ વિઘ્નહર્તાની સ્થાપના કરી છે. જિલ્લા મથક પાલનપુર શહેરમાં આવેલ પાવર હાઉસમાં ગણપતિ મંદિરમાં હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક વેપારીઓ માસ્ક પહેરીને વૈશ્વિક મહામારીમાંથી મુક્તિ મળે તે માટે આહુતિ આપી વિઘ્નહર્તાને પ્રાર્થના કરી હતી. કોરોના વાયરસ વચ્ચે આજથી ગણેશોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. વિઘ્નહર્તા ગણેશજીની આ વર્ષે જાહેરમાં પ્રતિમાની સ્થાપના કરવામાં આવી નથી, પરંતુ લોકોએ તેમની ગજાનન પ્રત્યેની ભક્તિને વ્યક્ત કરવા માટે પોતાના ઘરમાં જ મંગળ મૂર્તિની સ્થાપના કરીને ગજાનનની ભક્તિ કરી રહ્યા છે. ડીસામાં આજે ગણેશ ચતુર્થીના દિવસે લોકો પોતાના ઘરોમાં મંગળ મૂર્તિની સ્થાપના કરી માસ્ક પહેરીને સરકારની ગાઈડલાઈન મુજબ પૂજા કરી હતી. દેશ અને દુનિયા ઝડપથી કોરોનાથી મુક્ત બને તે માટે વિઘ્નહર્તાને પ્રાર્થના કરી હતી. ધાનેરા શહેર ખાતે વર્ષોથી મહેશ્વરી સમાજ દ્વારા ગણપતિ ઉત્સવની ઉજવણી માટે આખો સમાજ એક થઈ વિઘ્નહર્તાની ભક્તિ કરતા હોય છે, ત્યારે આ વર્ષે કોરોના વાયરસ હોવાને લીધે મર્યાદિત લોકોની હાજરીમાં આજે વિધિવત રીતે ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરી પૂજા સંપન્ન કરાઈ હતી. સમાજના આગેવાનો તેમજ યુવાનોએ સાથે મળી ગણપતિના ગરબા સાથે રમઝટ બોલાવી હતી. તરફ સાર્વજનિક ઉત્સવો પર રોક લગાવવામાં આવી હોવાના લીધે ગણપતિ મહોત્સવની ઉજવણીને લઈ રહેણાંક મકાનમાં વિધિવત રીતે આજે બાપાની મૂર્તિની સ્થાપના કરાઈ હતી. લોકોની ભીડ થાય અને સામાજિક અંતર જળવાઈ રહે તે માટે ધાનેરાના અંબિકાનગર ખાતે રહેતા વિષ્ણુભાઈ ત્રિવેદીએ બાપાના ઉત્સવની ઉજવણી બંધ ના રાખતા પોતાના ઘરે જ ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરી સોસાયટીના રહીશો દૂરથી જ દેવાના દર્શન કરે તેવું આયોજન કર્યું હતું. બનાસકાંઠાના તાલુકા મથક દિયોદરમાં દર વર્ષે ગજાનન યુવક મંડળ દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ મંદિરે યજ્ઞ યોજી શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી 9 દિવસ સુધી રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે ગજાનન યુવક મંડળ દ્વારા તમામ ધાર્મિક કાર્યક્રમોને રદ રાખી માત્ર ગજાનન યુવક મંડળના મિત્રો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવી ગણપતિ મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જે હવન યજ્ઞમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ આહુતિ આપી ગણપતિ દાદાને કોરોના જેવી મહામારીથી દેશની રક્ષા કરવા માટેની પ્રાર્થના કરી હતી. થરાદ ખાતે હર્ષ બંગલો ખાતે પણ ગણેશ મહોત્સવની ઉજવણી સાદાઈથી કરવામાં આવી હતી, ત્યારે આ વર્ષે થરાદ ખાતે સરકારની ગાઈડલાઈન મુજબ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં દાદાની પધરામણી પણ નિયમો અનુસાર કરવામાં આવશે.